विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। चलो आज आपणे नवो एक सेल, जे मर्क्यूरी सेल कहीए जेने, अथवा एने बटन सेल पण तरीके ओळखवामां आवे छे, जे कांडा घड़िया रिस्ट वॉच होय एनी अंदर उपयोगमां आपणे लईए छीए। तो एने सेलनी रचना अने एनी कार्यपद्धति समजीशुं। ओके, चलो। मर्क्यूरी कोष ओछो विद्युत प्रवाह उत्पन्न करतो होवाथी तेनो उपयोग निम्न विद्युत प्रवाह उपकरणों जेवा के घड़ियाळ अने सांभळवाना साधनोमां थाय छे। वोल्टेज उत्पन्न करे, बहुत ओछा वोल्टेज उत्पन्न करने। मर्क्यूरी सेल बहुत ओछा वोल्टेज उत्पन्न करने जाणीतो छे, आथी एनो उपयोग करी એવા ઉપકરણો ચલાવી શકાય કે જેમાં નિમ્ન વિદ્યુત પ્રવાહ એટલે ઓછો વિદ્યુત પ્રવાહની જરૂર હોય એવા સાધનો, જેવા કે ઉપકરણો, જેવા કે ઘડિયાળ અને સાંભળવાના સાધનોમાં એનો ઉપયોગ થાય છે। ઓકે, આ કોષની રચનામાં એનોડ તરીકે શું ભરવામાં આવે? ઝિંક મર્ક્યુરી સાથેનો સંરસ। હવે સંરસ કઈ રીતે લખાય? ઓકે, ZnHg સંરસ અથવા એમાલગમ કહેવાય, અને ઝિંક એમાલગમ પણ કહેવાય, અથવા ઝિંક મર્ક્યુરી સંરસ કહેવાય। ઓકે, આ બનાવવા માટે ઝિંક અને મર્ક્યુરીને ભેગા કરવામાં આવે છે। બરાબર, એક આપણે ધારો કે એવું વિચાર લઈએ કે એક કસનળી છે, એમાં ઝિંક ધાતુનો આપણે ટુકડો મૂકીએ અને ઉપરથી આપણે મર્ક્યુરી પારો લિક્વિડ સ્વરૂપમાં નાખીએ તો મર્ક્યુરી આ ઝિંકની અંદર શોષાઈ જશે અને પોરસ સ્વરૂપમાં એક છિદ્રાળુ પદાર્થ બની જશે। ઓકે, રહેશે તો ઘન, તમને ખ્યાલ છે? એક દ્રાવણનો સાહેબ ચલાવશે ત્યારે એનું ઉદાહરણ છે, સારામાં સારું ઘન દ્રાવણનું ઉદાહરણ છે આ। ખબર પડી ગઈ? જેમાં ઝિંક ઘન અવસ્થામાં હોય, મર્ક્યુરી પ્રવાહી અવસ્થામાં હોય, બંને ભેગા કરો એટલે જેમ કોઈ સ્પંજ હોય પાણીને શોષી લે છે ને, એમ આ ઝિંક છે મર્ક્યુરીને શોષી અને છેલ્લે તો રહેશે તો ઘન, માટે દ્રાવણ બન્યું। પણ કેવું દ્રાવણ બન્યું? ઘન દ્રાવણ। ઓકે, આના NaHg સરસ પણ આવે છે, સોડિયમ સરસ। ચલો આપણે બધી વાત છોડી દઈએ, એનોડ તરીકે કોનો ઉપયોગ થાય છે? તો ઝિંક સરસ અથવા ઝિંક એમાલગમ અથવા એમ પણ બોલે ઝિંક મર્ક્યુરી એમાલગમ નો ઉપયોગ થાય છે। તો જો એનોડ તરીકે ઝિંક મર્ક્યુરી સાથેનો સંરસ, એટલે કે એને લખવા હોય તો આ રીતે લખાય, ZnHg। ઓકે, ચલો, તો એનોડ તરીકે ઝિંક મર્ક્યુરી સરસ અને કેથોડ તરીકે ખાસ શું બોલાય? મર્ક્યુરી ઓક્સાઇડ HgO વપરાય। તો કયા બે પદાર્થ આવી ગયા? બોલો કયા બે એનોડ તરીકે રાખશો? એનોડ તરીકે ઝિંક સરસ, ZN મર્ક્યુરી સરસ અથવા એમાલગમ પણ બોલાય એને। ઓકે, અને આ એક ઘન દ્રાવણ નું ઉદાહરણ છે, સાહેબ તમને સમજાવશે દ્રાવણ ચાલશે ત્યારે। અને કેથોડ તરીકે મર્ક્યુરી ઓક્સાઇડ વપરાય છે। ઓકે, તેમાં વિદ્યુત વિભાજ્ય, વિદ્યુત વાહકતા, વિદ્યુત નું વહન કરવા માટેની એક લુગ્ધી ભરવામાં આવે છે, જે કયા બે પદાર્થ માંથી બનેલી હોય છે? KOH અને ZnO માંથી બનાવેલી હોય છે। આ બધા જ પ્રશ્ન પૂછી ગયા છે। ઓકે, એનોડ તરીકે શું વપરાય? તો ઝિંક સરસ વપરાય, તો ઝિંક મર્ક્યુરી સરસ, કેથોડ તરીકે HgO તથા કાર્બનની લુગ્ધી, અને એમાં વિદ્યુત વિભાજ્ય લુગ્ધી, આ લુગ્ધી શેની બનેલી હોય છે? તો લુગ્ધી KOH અને ZnO ની। તો કેટલા પ્રશ્નો થઈ ગયા MCQ માં પૂછાય એવા સાદા પ્રશ્નો એને કહીએ। ચલો, એનોડ તરીકે શું વપરાય? ઝિંક સરસ, ZnHg સરસ વપરાય, કેથોડ તરીકે શું વપરાય છે? ઝિંક ઓક્સાઇડ અને કાર્બન। ઓકે, એનો લુગ્ધી ભરેલી હોય છે અને વિદ્યુત વિભાજ્ય લુગ્ધી પણ અંદર ભરવામાં આવે છે। ઓકે, એ શેની બનેલી હોય છે? KOH અને ZnO ની। તો ત્રણ વસ્તુ યાદ રાખ્યું, ઝિંક સરસ, HgO અને લુગ્ધી, વિદ્યુત વિભાજ્ય લુગ્ધી। ઓકે, હવે એની રચના બાજુમાં આપી છે, એ જોઈ લઈએ, આ વચ્ચેથી વધારાનું આપણે દૂર કરી દઈએ। ઓકે, આ રાખું છું ખાલી તમને સમજવા માટે, આ રીતે લખાય એમ। ઓકે, હવે આ રચના દોરવા માટે તમારે ખાસ બહુ કે કોમ્પ્લિકેટ નથી, તમારે એક વાટકા જેવી રચના દોરી નાખવાની, અહીંથી ગોળાકાર ભાગ રાખવાનો, દેખાય? અહીં મેં દોરી તો આપી છે, અહીં ગોળાકાર ભાગ રાખવાનો તમારે। ઓકે, આ ગોળાકાર ભાગ છે, એની ઉપર એક રાઉન્ડ બનાવી દેવાનો તમારે, આ રીતે આ રાઉન્ડ છે એની મધ્યમાં એક રાઉન્ડ આપવાનો, જે ગ્રેફાઇટ નો સળિયો બતાવે છે। ઓકે, હવે અહીંયા તમારે V આકારમાં શેપ આપી દેવાનો, અહીંયા આપી દો મેં। ચલો, હવે અહીં બે લાઈન દોરી દઈએ અને વચ્ચે પણ એક શેપ આપી દઈએ, આ રીતે આપણે કેક કાપીએ છીએ ને એ ટાઈપનો, વચ્ચેનો એક કપાયેલો ભાગ મેં અંદરનો બતાવ્યો, બતાવવા માટે ઉપરના કે અહીં વચ્ચે સેપરેટર મૂકેલું હોય છે, સેપરેટર એટલે જાળીદાર કૂંઠું જેને કહીએ,
ઉપરના ભાગમાં એનોડ ભરવામાં આવે છે, નીચેના ભાગમાં કેથોડ હોય છે, અને વચ્ચે કાર્બનનો સળિયો હોય છે. ઓકે, ખબર પડી ગઈ? હા અથવા ના? ચલો ફરીવાર દોરી આપું, ચાલશે? હા ચલો ફરીવાર દોરું છું તમારી સામે એટલે તમને ખ્યાલ આવે. એક નીચે વાટકા જેવો ગોળાકાર ભાગ બનાવી લઈએ. ઓકે, એની ઉપર એક રાઉન્ડ આપી દેવાનો, જેને કેપ કહેવાય છે. ઓકે, મધ્ય ભાગમાં ગ્રેફાઇટના કેપ જ હોય, એનોડ કેપ જેવા કહેવાય છે, ટાંકણું જેને કહીએ. વચ્ચે એક આપણે કાપ મૂકી દઈએ, જેથી કરીને આપણે કેકમાં કાપ મૂકી દઈએ. ઓકે, અને વચ્ચે પણ એક આ રીતે બીજો કાપ મૂકી દઈએ, એટલે બે ભાગ પડી ગયા. આ એને સેપરેટર કહીએ. નીચે ઉપર એનોડ અને નીચેનો કેથોડ હોય છે. ઓકે, આ સેપરેટર છે, ઉપર એનોડ, નીચે કેથોડ છે. એનોડ શેના બનેલો હોય છે? ઝેડ એન એચ જી સરસ હોય છે. અને કેથોડ તરીકે શું હોય છે? એચ જી ઓ. આ કોષનું પાત્ર છે. આ વાટકો કહીએ ને, વાટકા જેવું દેખાય છે તમને, આખું વાટકો એવું હોય છે. એ શું છે? કોષનું કેન, પાત્ર જેને કહીએ આપણે. ચલો ક્લિયર થઈ ગયું? તો એના કેટલા ભાગ પડી ગયા? બે ભાગ. ઉપરમાં ઝેડ એન એચ જી ભર્યું, જે ક્યાં ધ્રુવ તરીકે વર્તે છે? એનોડ તરીકે. અને નીચેના ભાગમાં એચ જી ઓ ભર્યું, અને અંદર બીજું નાખવામાં આવે છે, લુગ્ધી નાખવામાં આવે છે. લુગ્ધી વિદ્યુત વિભાજ્ય હોય છે. કોની બનેલી હોય? કેવો છે ને, ઝેડ એન ઓ ની બનેલી હોય છે. ચલો ખ્યાલ આવી ગયો? કેટલા ભાગ પડી ગયા? બે ભાગ. ઉપર એનોડ, નીચેનો કેથોડ. ઓકે, આ પાત્ર છે, એ કોષ પાત્ર છે. ઓકે, એ પણ અને ઉપર છે એનું ઢાંકણ છે જેને કહીએ. અને એના સેપરેટર છે, સેપરેટર ના બે ભાગ પડે, જુદું પાડે છે. ઉપર એનોડ ને નીચે કેથોડ. એનોડ તરીકે ઝેડ એન એચ જી સરસ, અને કેથોડ તરીકે એચ જી ઓ. હવે ચલો એનોડ ઉપર શું થવાનું? ઓક્સિડેશન. ઓકે, ઝેડ એન એચ જી સરસ છે. ઓકે, જેમાં ઝીંક ની ઓક્સિડેશન અવસ્થા 0 મૂકવામાં આવે છે, કારણ કે આ એક મિશ્રણ છે. અહીં બોર્ડમાં અહીંથી એક એમસીક્યુ પૂછાયો હતો કે ઝીંક સરસમાં ઝીંક ની ઓક્સિડેશન અવસ્થા કેટલી? ઓકે, ધારો કે ઝેડ એન એસઓ ફોર માં કેટલી ગણાય? તો ઝેડ એન એસઓ માં ઝેડ એન પ્લસ ટુ અને એસઓ ફોર ઉપર માઇનસ ટુ. તો ઝેડ એન એસઓ ફોર માં ઝીંક ની કઈ ગણાય? પ્લસ ટુ. પણ ઝેડ એન એચ જી સરસમાં 0 ગણાય, કારણ કે આ બંને ભેગા થઈને મિશ્રણ બનાવે છે, ઘન મિશ્રણ જેને કહીએ. અને મિશ્રણમાં રહેલો પરમાણુ વિદ્યુત વિભાજનની દ્રષ્ટિ કેવો હોય? તટસ હોય. તટસ એટલે એની ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય? 0 હોય. તો ઝીંક સરસમાં ઝીંક ની ઓક્સિડેશન અવસ્થા કેટલી? 0. 0 માંથી ઝેડ એન ઓ બની ગયું, ઓક્સિજન ની માઇનસ ટુ. તો ઝીંક ની કઈ થઈ ગઈ? પ્લસ ટુ. તો જો ઓક્સિડેશન થયું, કઈ બની ગઈ? 0 માંથી પ્લસ ટુ બની ગયું. તો ઝેડ એન એચ જી વિદ્યુત વિભાજ્ય જે લુગ્ધી છે ને આપણી અંદર જે ભેળવેલી છે, અંદર નાખેલી છે, એમાંથી કયા એનો ઉપયોગ કરશે? હાઇડ્રોક્સિલ આયન 2 times, એટલે 2 મોલ હાઇડ્રોક્સિલ આયન નો ઉપયોગ કરી ઝીંક ઓક્સાઇડ બનાવે છે. ઓકે, અને પાણી અને 2 ઇલેક્ટ્રોન કેવા કરે છે? મુક્ત કરે છે. અહીંથી વિભાર કેટલો છે? આની પર -1 છે. આવા કેટલા વિભાર થયા? -2 થયા ને. તો બંને ઇલેક્ટ્રોન અહીંથી કેવા પડી જશે? છૂટા પડી જશે. ખબર પડી ગઈ ને? તો અને OH કેટલા રહેશે? ખાલી 2. 2 OH માંથી H2O કાઢી નાખો, અને જે ઓક્સિજન વધે એ ઝીંક સાથે જોડાઈ જશે. ચલો ક્લિયર થઈ ગયું? હા અથવા ના? ફરી એક વાર સમજાવું, તમને ખ્યાલ ના આવ્યો તો. 2OH માઇનસ આયન છે હાઇડ્રોક્સિલ આયન, એના પછી માઇનસ વિભાર નીકળી જાય એક માંથી, તો કેટલા ઇલેક્ટ્રોન છૂટા પડી જાય? 2. તો શું પડી જાય? 2OH બની ગયા. આવી રીતે વિચારી શકીએ આપણે. હવે આમાંથી H2O છૂટો પાડી દો તમે, તો શું વધ્યું? ખાલી ઓક્સિજન. ઓક્સિજન કોની સાથે જોડાય? ઝીંક સાથે. અને શું બનાવે? ZnO બનાવે છે. ચલો ક્લિયર થઈ ગયું? હા અથવા ના? અને હાઇડ્રોક્સિલ આયન માંથી બને છે H2 અને ઇલેક્ટ્રોન. આ ઇલેક્ટ્રોન એનોડ ઉપરથી ફરતા ફરતા આ એનોડ કાર્બન નો સળિયો જાય, અને આપણે અહીંયા પાંચ નીચેના પાત્ર સાથે જોડી દઈએ, તો ઇલેક્ટ્રોન ફરતા ફરતા એનોડ થી ક્યાં જાય? કેથોડ તરફ જાય. ઓકે, ચલો કેથોડ તરફ HgO જે મર્ક્યુરી ભરેલો છે, મર્ક્યુરી ઓક્સાઇડ, એ આ એનોડ માંથી આવેલા ઇલેક્ટ્રોન અને પાણી બંને અંદર થી ખેંચી લેશે લુગ્ધી માંથી. ઓકે, અને બનાવશે મર્ક્યુરી. તો અહીં જો ઓક્સિડેશન અવસ્થા કઈ છે? ઓક્સિજન ની +2, સોરી આની ઓક્સિજન ની -2. તો Hg ની કઈ થાય? +2. અને કઈ થઈ ગઈ? 0. તો અહીં 0 માંથી +2 થઈ, જ્યારે અહીં +2 માંથી કઈ થઈ ગઈ? 0 થઈ ગઈ. અને બંને આ બંને માંથી જે મૂળે આગળ પ્રોસેસ થઈ એની વિરુદ્ધ પ્રોસેસ થઈ અને હાઇડ્રોક્સિલ આયનો બને છે. હવે અહીં એક ખૂબી તમે જુઓ કે આખી રિએક્શન દરમિયાન આપણે પ્રક્રિયકો નિપજો સામસામેથી જે નીકળતું હોય કાઢી નાખીએ. ઓકે, તો કોણ ગયું? ઇલેક્ટ્રોન ગયા, પછી પાણી ગયું, હાઇડ્રોક્સિલ આયનો ગયા. તો પ્રક્રિયકો પ્રક્રિયક બાજુ અને નિપજો નિપજો બાજુ. તો આ બાજુ કોણ વધ્યું? ઝીંક સરસ, અને કોણ વધ્યું? HgO. અને આ બાજુ શું વધ્યું બોલો? ઝેડેનો અને એચજી. અહીંયા 0 માંથી +2 થાય છે, અને અહીંયા +2 માંથી શું થાય છે? 0 માંથી અહીં ઓક્સિડેશન થાય છે, અને અહીંયા રિડક્શન થાય છે. તો આ પ્રક્રિયાની ખૂબી એ છે કે આ કોષની સંપૂર્ણ પ્રક્રિયા દરમિયાન કોઈ આયનો ઉત્પન્ન થતા નથી, એટલે જે કે વપરાય એ બની જાય છે. હવે વિચારો કે KOH ની સાંદ્રતામાં કોઈ ફેરફાર થતો નથી. હવે સાંદ્રતામાં વિદ્યુત વિભાજ્યની સાંદ્રતામાં કોઈ ફેરફાર ન થાય તો કોષ પોટેન્શિયલ ક્યારે ના બદલાય? ખ્યાલ આવી ગયા ને? આપણે આગળ જે ડેન્ગલ કોષ ધીમે ધીમે આપણે વોલ્ટેજ ઓછા થતા એનું કારણ છે કે એનોડ ની સાંદ્રતા ધીમે ધીમે વધે ને કેથોડ ની ઘટે. અહીંયા વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા છે KOH ની સાંદ્રતામાં કોઈ ફેરફાર નહીં થવાનો, કારણ કે જેટલા એનો વપરાય એટલા સામે બની જાય છે, એટલે વિદ્યુત વિભાજ્યની સાંદ્રતામાં ફેરફાર ના થાય. તો કોન્સ્ટન્ટ રહેવાની સાંદ્રતા, સાંદ્રતા કોન્સ્ટન્ટ રહે તો લાઈફ ટાઈમ સુધી તમને કેટલા વોલ્ટેજ આપતો રહે? 1 ધારા 1.35 વોલ્ટ આપે છે.
આ કોષ એક જ ધારા એક એના જીવનકાળ દરમિયાન જ્યાં સુધી ચાલે ત્યાં સુધી જીવનકાળ દરમિયાન 1.35 વોલ્ટ ઉત્પન્ન ધારા કરે છે એમાં વધઘટ બહુ થતી નથી એનું કારણ આ છે કે એની સંપૂર્ણ કોષની પ્રક્રિયા દરમિયાન કોઈ આયનો ઉત્પન્ન થતા નથી એમાં કેટલા વોલ્ટ પણ 1.35 વોલ્ટ કોઈ આયનો બનતા નથી કોઈ વપરાતા નથી વિદ્યુતવિભાજ્યના લુપ્તજીની સાંદ્રતામાં કોઈ ફેરફાર થતો નથી આથી સાંદ્રતામાં વધઘટ ના થાય તો આયનો વોલ્ટેજ પણ હંમેશા એક ધારો રહેવાનો કેટલો રહેવાનો 1.35 વોલ્ટ ચલો ક્લિયર થઈ ગયું આગળ ફરીવાર સમજી લઈએ તમને કેટલાક પ્રશ્નો પૂછું ચલો તમને પૂછે કે મર્ક્યુરી કોષ છે એની રચનામાં એનોડ તરીકે શું વપરાય છે તો ઝિંક મર્ક્યુરી સંરસ બોલાય છે શું બોલાય છે સંરસ અથવા એમાલગમ પણ બોલાય છે ચલો એમાલગમ ચલો ક્લિયર થઈ ગયું ચલો કેથોડ તરીકે શું વપરાય છે HGO મર્ક્યુરી ઓક્સાઇડ તેમાં વિદ્યુતવિભાજ્ય લુપ્તી ભરેલી હોય છે એ બે કોની બનેલી હોય છે KOH અને ZnO ની બનેલી હોય છે ઓકે આ એની રચના છે આ એનું પાત્ર છે શું છે કોષનું પાત્ર વચ્ચે સેપરેટ છે કેટલા ભાગ પડે છે બે ઉપર એનોડ અને નીચે થોડા કેપ છે એની ઉપર નીચે કેપ આવે ને ઉપર પાવર ઉપર કેપ આપેલી છે ઓકે ઉપર નો એનોડ અને નીચે કેથોડ છે ઓકે કોષની રાસાયણિક પ્રક્રિયા છે એનોડ ઉપર શું છે ઝિંક મર્ક્યુરી કેથોડ ઉપર શું છે HGO ઝિંક મર્ક્યુરી વિદ્યુતવિભાજ્ય લુપ્તીમાંથી કયા એનો ઉપયોગ કરે છે બે મોલ OH માઇનસ આયનનો એમાંથી બનાવે છે આમાંથી ઓક્સિજન ક્યાં જોડી જશે ઝિંક સાથે શું બનાવશે ZnO અને બાકીના બે ઇલેક્ટ્રોન ક્યાં પડી જશે અહીંથી છૂટા પડી જાય અને બધું એમાંથી શું બની જશે પાણી જે કઈ બની જાય ઇલેક્ટ્રોન ફરતા ફરતા ક્યાં જાય મર્ક્યુરી ઓક્સાઇડ તરફ જશે એ બંને ઇલેક્ટ્રોન મેળવે અહીંથી મેળવેલા પાણીનો પણ ઉપયોગ કરશે બનેલા કે એનોડ ઉપર બનેલા અને બધું ભેગું થઈને બનાવશે HG માંથી ઓક્સિજન પાછો અહીં પાછો જશે એટલે કેટલા હાઇડ્રોજન અને કેટલા ઓક્સિજન થઈ ગયા બે હાઇડ્રોજન અને બે ઓક્સિજન ઇલેક્ટ્રોન પાછા પડી ગયા એટલે 2H માઇનસ બની ગયું બધી બાજુથી બધા આયનો નીકળી ગયા આખી પ્રક્રિયામાં કોઈ આયન ક્યાંય વધતો નથી એટલે વિદ્યુતભાજ્યની સાંદ્રતામાં કોઈ ફેરફાર થતો નથી આથી લાઈફ ટાઈમ દરમિયાન આપણે કેટલા વોલ્ટેજ મળે છે 1.35 વોલ્ટ પણ હવે આ તમને નથી જાણતા થોડી આ કોષ તમે જયારે ફેંકી દો છો પર્યાવરણની અંદર તો ધ્યાન રાખવું જોઈએ અહીં લિક્વિડ મર્ક્યુરી અંદર બનતો હોય છે અને આ મર્ક્યુરી એ પર્યાવરણ માટે બહુ હાનિકારક છે બરોબર પ્રાણીઓ માટે પર્યાવરણ માટે બહુ હાનિકારક ભારે ધાતુ છે બરોબર એટલે એને તમારે એને કહેવાય ને કે ગમે ત્યાં પર્યાવરણ માટે નુકસાનકારક હોવાના કારણે એને ડિસ્ટ્રોય કરવો જોઈએ વ્યવસ્થિત રીતે ગમે ત્યાં ફેંકી દેવો જોઈએ ને એ તો વધારાનું મેં તમને કહ્યું તો તમને આખું મર્ક્યુરી કોષમાં ઓછા વોલ્ટેજ મળે છે આથી ઉપયોગ કેવા સાધનો ચલાવવા માટે થાય છે આ કોષમાં એનોડ તરીકે શું હોય કેથોડ તરીકે શું હોય લુપ્તી તરીકે શું ભરવામાં આવે છે એની આકૃતિ એમાંથી પ્રક્રિયાઓ એનોડ ઉપર ઓક્સિડેશન થાય કેથોડ ઉપર રિડક્શન થાય આખી પ્રક્રિયામાં કોઈ આયન બનતા નથી જેટલા ઉપયોગ થાય એટલા અમે બની જાય છે ઓકે આથી એની સાંદ્રતામાં લુપ્તીમાં KOH ની સાંદ્રતામાં કોઈ ફેરફાર થવાનો નહીં આથી સાંદ્રતામાં વિદ્યુતવિભાજ્યના દ્રાવણોની સાંદ્રતામાં આપણે ફેરફાર ના થતો હોય ને ત્યારે વોલ્ટેજ હંમેશા ક્યારે વધઘટ ના થાય એટલે કેટલો વોલ્ટ મળે આપણે 1.35 વોલ્ટમાંથી મળે ઓકે આ તો તમારે આખો કોર્સ સંપૂર્ણ લખવાનો એમાંથી પ્રક્રિયાઓ લખવાની બરાબર અને તૈયાર કરી અને મને મોકલી આપવાની છે ચલો બધાને જય સ્વામિનારાયણ.